નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે જાણવા જેવું જોઈશું કે વાદળોમાં કેટલું પાણી હોય. ચાલો, આકાશમાં બંધાયેલા વરાળના વાદળો. ઠરીને વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. આકાશમાં નાના મોટા રૂના પોલ જેવા સફેદ તો સફેદ અથવા તો કાળા ડિબાંગ જેવા વાદળો જોવા મળે છે. ક્યારેક સમગ્ર આકાશ વાદળથી છવાઈ જાય. પરંતુ બધા જ વાદળો વરસાદ લાવે તેવું બનતું નથી. ક્યારેક નવાઈ લાગે, કે ધોધમાર વરસાદથી હજારો લીટર પાણી વરસે છે. આટલું બધું પાણી વાદળોમાં કેવી રીતે ભરાતું હશે? વાદળ ફાટે ત્યારે તો એક સાથે હજારો લીટર પાણી જમીન પર પડે છે. વિજ્ઞાનીઓએ વાદળોના કદ માપીને તેમાં કેટલું પાણી હોય છે તેનો અંદાજ કાઢવા યંત્ર બનાવ્યું છે.
डॉपलर रडार, डॉपलर रडार आ आगाही करे, डॉपलर रडार आ आगाही करे छे, जो के तेनाथी चौक्कस जत्थो नक्की करी शकाय नहीं, सामान्य रीते वादळना कद करता તેમાં 10 લાખમાં ભાગ જેટલું પાણી હોય છે, 10 લાખમાં ભાગ જેટલું પાણી હોય છે. આકાશમાં વાદળો લાખો ઘન મીટરના હોય છે. દસ લાખ ઘન મીટરના વાદળમાંથી 1 લાખ ઘન મીટર પાણી વરસે તેવો અંદાજ છે, પાણી વરસે તેવો અંદાજ છે. વાદળો ભલે નાના અને હળવા દેખાય, પરંતુ તેનું કદ લાખો ઘન મીટર હોય છે. તો મિત્રો, તમને બધાને મારી વિડીયો ગમી ને તો વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલ લાઇટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આવનારા નવું નવું જાણવાના મેસેજ, નવું નવું પ્રવૃત્તિની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે. તો આવજો મિત્રો.